જામનગરમાં જીજી હોસ્પિટલમાં એક સામૂહિક દુષ્કર્મની પીડિતા સારવાર લઈ રહી છે. તેણીની આપવીતી હચમચાવી નાખે તેવી છે. આ યુવતી બોટાદના રાણપુર તાલુકાના અવડ ગામની હોવાની માહિતી છે. શરાબ આપવાની લાલચ આપી યુવતીને તેના પરિચિત શખ્સોએ વાડીએ બોલાવી હતી. વાડીએ પહોંચેલી યુવતીને ઓરડીમાં પૂરી શરાબ પીવડાવી ત્રણ શખ્સોએ ઘણા દિવસ સુધી સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ યુવતીએ લગાવ્યો છે. નરાધમોએ ગામ છોડી જતા રહેવાની ધમકી આપી યુવતીને મુક્ત કરતા આ યુવતી ગભરાયેલી હાલતમાં જામનગરમાં તેના સંબંધીને ત્યાં આવી પહોંચી હતી, જે પછી પીડિતાના પરિવારે પોલીસ ફરિયાદની કાર્યવાહી કરી હતી. દેવભૂમિ દ્વારકાના વસઈ ગામે 4 વર્ષ પહેલા બુકાનીધારી લૂંટારુઓ ત્રાટક્યા હતા. એક પરિવારના ઘરમાં ઘૂસી લૂંટારુઓએ પરિવારને બંધક બનાવી સોના ચાંદીના દાગીના તથા રોકડ સહિત કુલ રૂપિયા 3,43,000ની માલમત્તા લૂંટી હતી. આ સાથે જ અન્ય 3 મકાનમાં પણ લૂંટ ચલાવી હતી. આ પ્રકરણમાં દ્વારકાની સેશન્સ કોર્ટે આરોપી ધારસી ચકુ વાઘેલાને IPC કલમ 395 હેઠળના ગુનામાં 10 વર્ષની સખત કેદ તથા 10,000ના દંડની સજા ફટકારી છે. દંડ ન ભરે તો વધુ 6 મહિનાની સાદી કેદની સજા ફટકારી છે. ઉપરાંત IPC કલમ 506(2) હેઠળના ગુનામાં 3 વર્ષની સખત કેદની સજા તથા ₹13,000નો દંડ ફટકાર્યો છે. દંડ ન ભરે તો વધુ 6 મહિનાની સાદી કેદની સજા કરવા હુકમ કર્યો છે. સલાયા નજીકના સોડસલા વાડી વિસ્તારમાં 4.5 વર્ષ પૂર્વે આયશાબેન નામની પરિણીતાએ પોતાને આગ લગાડી આત્મહત્યા કરી હતી. આ પ્રકરણમાં પોલીસે મરણ પથારીએ પડેલા આયશાબેનનું નિવેદન લીધું હતું. તેમણે પતિ એલિયાસના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનું નિવેદન આપ્યું હતું. આ પ્રકરણમાં ખંભાળિયા કોર્ટે મૃતકના પતિ આરોપી એલિયાસ ખમીશા સંઘારને દોષી ગણી 5 વર્ષ અને 6 મહિનાની કેદની સજાનો હુકમ કર્યો છે. જામનગર સહિત રાજ્યના 8 મહાનગરોમાં 31 ડિસેમ્બર સુધી રાત્રે 11 થી સવારે 5 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ જાહેર કરવામાં આવ્યો હતો. આજે ફરી રાજ્ય સરકારે રાત્રિ કરફ્યુ 1 સપ્તાહ લંબાવી દીધો છે. હવે તારીખ 7 જાન્યુઆરી સુધી રાત્રે 11 થી સવારે 5 દરમિયાન રાત્રિ કરફ્યુ અમલમાં રહેશે. સૌને નમસ્કાર. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જે કોરોનાને લગતી જે ગાઈડલાઈનો મોકલવામાં આવી છે એ સંદર્ભમાં વાત કરીએ તો અત્યારે છેલ્લા કેટલાય સમયથી જે છે ઓમિક્રોન વેરિયન્ટ અને ડેલ્ટા વેરિયન્ટ છે એના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. નવેમ્બરની વાત કરીએ તો જામનગર સિટીમાં નવેમ્બરમાં 24 કેસો હતા, જે વધીને ડિસેમ્બરમાં 89 જેટલા કેસો જામનગર સિટીમાંથી મળ્યા છે. એટલે કેસોનો ટ્રેન્ડ જોઈએ તો છેલ્લા 4 અઠવાડિયામાં જે છે એ કેસો વધારે જોવા મળે છે. તેથી જામનગર મહાનગરપાલિકા વતી જામનગર શહેરના સૌ નાગરિકોને મારી વિનંતી છે કે જે સરકારની સૂચનાઓ આપવામાં આવી છે એનું આપણે સંપૂર્ણ પાલન કરીશું તો જે કેસો છે એને આપણે આગળ વધતા અટકાવી શકીશું. ખાસ કરીને હાઈ રિસ્ક દેશોમાંથી જે લોકો પ્રવાસી તરીકે આવે છે, જે 11 દેશો રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે, એ લોકોના 3, 5, અને 8 દિવસે ટેસ્ટ કરવામાં આવશે. તેથી એમનો પણ સંપૂર્ણ સહકાર મળે જરૂરી છે. એની સાથે સાથે COVID-19 જે કેસ હોય એ પોઝિટિવ કેસના સંપર્કમાં આવેલા જેટલા પણ વ્યક્તિઓ હોય એ દરેકે દરેક વ્યક્તિઓનું ટ્રેસિંગ થાય અને આ બધા જ વ્યક્તિઓનું ટેસ્ટિંગ થાય એ પણ જરૂરી છે. અને એ પણ કામગીરી જે છે એ GMC દ્વારા આવનારા સમયમાં કરવામાં આવશે. આ સાથે ખાનગી જે હોસ્પિટલ જે છે અને લેબોરેટરીઓ જે છે એને પણ સૂચના આપવામાં આવી છે કે એમને ત્યાં જે પણ દર્દી આવે અને એમને ખાસ કરીને શરદી, ખાંસી, તાવ કે ગળામાં દુખાવો કે વીકનેસ જેવી કોઈ ફરિયાદો હોય અને કોઈ દર્દી આવા આવ્યા હોય તો તરત જ એ આરોગ્ય વિભાગનું પણ ધ્યાન દોરે કે જેથી આવા જે દર્દીઓ છે એને પણ ટ્રેસ કરી શકાય. કોર્પોરેશન દ્વારા આવનારા સમયમાં ધન્વંતરી રથ અને જાહેર જગ્યાઓ પર ટેસ્ટિંગ ડોમ પણ શરૂ કરવામાં આવશે. તેથી જે પણ કોઈ લક્ષણો દેખાતા હોય એવા વ્યક્તિઓએ તરત જ ટેસ્ટિંગ કરાવી લેવાનું રહેશે. ખાસ કરીને જે લોકો સીધા પબ્લિકના સંપર્કમાં આવતા હોય છે, જેમ કે દુકાનદાર હોય છે, શાકભાજીવાળા હોય છે, ફ્રૂટવાળા હોય છે અને આવા જે વ્યક્તિઓ હોય છે એમને તરત જ અને નિયમિત રીતે આવા ટેસ્ટિંગ ડોમ કે જે દવાખાના હોય એમાં ટેસ્ટિંગ કરાવતા રહેવું જોઈએ. આપણે ત્યાં અત્યારે 21 જેટલા કન્ટેનમેન્ટ ઝોન છે અને આ બધા જ કન્ટેનમેન્ટ ઝોનમાં વ્યવસ્થિત રીતે મેડિકલ ટીમો દ્વારા મુલાકાત લેવામાં આવે છે. એની સાથે સાથે હોમ આઇસોલેશન વાળા જે દર્દીઓ છે એ ઘરમાં જ રહે અને ઘરની બહાર ના રહે એ પણ સુનિશ્ચિત કરવામાં આવશે. અને એની સાથે સાથે આ જે વ્યક્તિઓ છે જે હોમ આઇસોલેશનમાં અત્યારે આપણે 21 જેટલા એક્ટિવ કેસ છે અને આ બધા જ વ્યક્તિઓ નિયમિત રીતે ડોક્ટરના સંપર્કમાં રહે એવી પણ વિનંતી છે. એની સાથે સાથે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર એટલે કે કોવિડનું જે ફર્સ્ટ વેવ અને સેકન્ડ વેવ આવ્યો હતો ત્યારે પણ રાજ્ય સરકાર દ્વારા અને
જીએમસી દ્વારા પણ ઘણી બધી પ્રચાર પ્રસારની કામગીરી કરવામાં આવી હતી. એમાં ખાસ કરીને આ જે કેસો આવતા હોય ત્યારે હંમેશા આપણે ડબલ માસ્ક પહેરવું જોઈએ. માસ્ક પહેરવાનું જે છે એ કમ્પલસરી છે અને આપણે સૌ ફરજિયાતપણે માસ્ક પહેરીએ એ જરૂરી છે. આવનારા સમયમાં પોલીસ અને જીએમસી ટીમ દ્વારા પણ આ ચેકિંગ હાથ ધરવામાં આવશે. ભીડભાડ વાળી જગ્યાઓ છે એમાં જવાનું આપણે સૌએ ટાળવું જોઈએ. કોઈ પણ પ્રકારના જે કોરોનાને લગત લક્ષણો જણાય તો તરત જ આપણે ટેસ્ટિંગ કરાવી લેવું જોઈએ. અને જે રસીકરણની વાત છે તો જે લોકોને હજી પણ બીજો ડોઝ ડ્યુ થઈ ગયો છે અને રસી લેવાનો બીજો ડોઝ બાકી છે એવા દરેક વ્યક્તિને મારી વિનંતી છે કે આવનારા સમયમાં ઝડપથી જે છે એ કોરોના. પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયીના જન્મદિન તારીખ 25 ડિસેમ્બરથી સુશાસન સપ્તાહ ઉજવાઈ રહ્યું છે. આ અંતર્ગત આજે નગરના ટાઉનહોલમાં રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં વિવિધ લાભાર્થીઓને રોજગારપત્રો, એપ્રેન્ટિસ કરારપત્રો તથા ઈ શ્રમ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગુડ ગવર્નન્સ સુશાસન સપ્તાહની ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થઈ રહી છે. રાજ્યકક્ષાનો કાર્યક્રમ કાટલોડિયા માની ભૂપેન્દ્રભાઈની ઉપસ્થિતિમાં અમદાવાદ મુકામે થયો. એ પ્રકારે સમગ્ર જિલ્લામાં કાર્યક્રમો થઈ રહ્યા છે. જામનગર જિલ્લાના કક્ષાના કાર્યક્રમમાં અહીંયા જામનગરમાં રોજગાર નિમણૂક પત્રો, એપ્રેન્ટિસ કરાર પત્રોનું વિતરણ તેમજ ઈ શ્રમ કાર્ડના વિતરણના કાર્યક્રમમાં મારી સાથે પૂર્વ મંત્રી અને ધારાસભ્યભાઈ શ્રી હકુભા મેયરશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખભાઈ શ્રી ધરમસિંહભાઈ, શહેરના પ્રમુખ વિમલભાઈ, જિલ્લાના પ્રમુખભાઈ શ્રી રમેશભાઈ મુંગરાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાણો. મને આનંદ છે કે સુશાસન ગુડ ગવર્નન્સ અટલજીના જન્મદિવસથી શરૂ કરીને આવતીકાલે પૂર્ણાહુતિ રાજકોટ મુકામે માનીય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં થવાની છે. શ્રમ અને રોજગાર વિભાગનો કાર્યક્રમ, આવતીકાલનું ભવિષ્ય યુવાનો, એમને રોજગારના નિમણૂક પત્રો એ પ્રાપ્ત થાય એ પ્રકારના સ્કિલ બેઝ યુવાનો તૈયાર કરવાનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જાય છે. આ રાજ્યની શરૂઆત રાજ્યમાં એમણે કરાવી, આજે દેશની અંદર અને દુનિયાની અંદર અમિતભાઈને આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આવતીકાલના ભારતના યુવાનો આત્મનિર્ભર બને, સ્વનિર્ભર બને એ હેતુથી અનેક પ્રોફેશનલ કોર્સિસ પણ એનો ઉમેરો કરીને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ગઈ વિધાનસભામાં સૌથી મહત્ત્વનું કહી શકાય એવા બિલોમાંનું એક બિલ એટલે સ્કિલ યુનિવર્સિટી, એની પણ શરૂઆત આ રાજ્યમાં થવાની છે. યુવાનો વધારેમાં વધારે સ્વરોજગારી તરફ આગળ વધે, એમની કુશળતા, એમનું કૌશલ્ય, એમની સ્કિલ, એમનો ઉપયોગ સમાજને મળે, ભારત અને દુનિયાની અંદર એ યુવાનોને જ્યારે આપણે પ્રસ્તુત કરીએ ત્યારે એક અલગ પ્રકારની એમાં આત્મવિશ્વાસનો રણકો હોય એ ભાવ સાથે આવનારા દિવસોમાં એ યુવાનો એ દેશ અને દુનિયામાં જવાના છે. હું બધા જ યુવાનોને અભિનંદન આપું છું, માનની મુખ્યમંત્રીશ્રીને અભિનંદન આપું છું કે આ પ્રકારના કાર્યક્રમો થકી સાચ અર્થમાં ગુડ ગવર્નન્સની વ્યાખ્યા એ પુરવાર થાય.